Hello students, Jay Swaminarayan. Today I am going to teach Gujarati Standard 8 Part 3 Dwitar. In the last video, we had completed first story Murti. Now, second story is Swamulyankan. Swamulyankan means ke apnu kaam apne kevi rite kari rahya chhe te tapaswani rit. કે આપણને આપણા કામની મૂલ્ય કેટલી છે, કિંમત કેટલી છે, આપણે આપણું કામ કેવી રીતે કરી રહ્યા છે તે તપાસવું એટલે સ્વમૂલ્યાંકન. શબ્દ સમજૂતી ફર્સ્ટ મંજૂરી. મંજૂરી મીન્સ કે પરવાનગી, પરમિશન. લોન. લોન મીન્સ લીલું ઘાસ, ગ્રીન ગ્રાસ. આજીજી. આજીજી મીન્સ વિનંતી. બિરદાવું. બિરદાવું મીન્સ ગુણને વખાણવા, કોઈ સારા વ્યક્તિને વખાણવું એને કહેવાય બિરદાવું. ઓકે, નાઉ સ્ટાર્ટ ધ સ્ટોરી સ્વમૂલ્યાંકન. પરદેશની વાત છે આ. પરદેશમાં એક સ્ટોરમાં એક યુવક દાખલ થાય છે. યુવક મીન્સ માણસ. એક માણસ દુકાનમાં પ્રવેશ છે અને એ દુકાનદાર સાથે વિનમ્રતાથી વાત કરે છે અને ત્યાં જે પબ્લિક ફોન પડ્યો છે તે વાપરવાની પરવાનગી માંગે છે. જે દુકાનમાં પબ્લિક ફોન છે તે વાપરવા માટે તે પરમિશન લે છે અને યુવકના હાથ ગંદા હતા તેથી તે સ્પીકર ફોન ઓન કરીને સ્પીકર ઉપર વાત કરે છે. દુકાનમાં તે સમયે કોઈ જ ગ્રાહક ન હતું તેથી દુકાનદાર પણ તેની વાત ધ્યાનપૂર્વક સાંભળતો હતો. દુકાનદાર ફોન લગાવે છે અને સામે દુકાનદાર અરે સોરી યુવક ફોન લગાવે છે અને સામેની સાઈડ એક સ્ત્રી વાત કરે છે. યુવક એ સ્ત્રીને કહે છે કે મેડમ, તમે મને લોન કાપવાનું કામ આપશો? તો એ સ્ત્રી જવાબ આપે છે કે ના, લોન કાપવા માટે તો મેં ઓલરેડી એક માણસ રાખી લીધેલો છે. યુવક એ સ્ત્રીને આજીજી કરે છે કે હું તમને એ જે લોન કાપવાવાળો માણસ એના પગાર કરતાં અડધા પગારમાં હું તમને લોન કાપી આપીશ. પરંતુ સ્ત્રી તો પણ ના પાડે છે કે મેં જે માણસ રાખ્યો છે એનાથી મને સંતોષ છે, મને હમણાં કોઈ જ બીજા માણસની જરૂર નથી, તેથી મને હમણાં કોઈ વ્યક્તિ લોન કાપવા માટે નથી જોઈતો. પેલો યુવક સ્ત્રીને કહે છે